સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડૂત હળદરનો પાવડર બનાવીને કરે છે વેચાણ. મહિને થાય છે આટલી કમાણી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખીડ ગામના ખેડૂત કનુ પટેલ છેલ્લા 9 વર્ષથી પોતાની જમીનમાં હળદર ભાવી તેને પીસીને પેકિંગ કરીને વેચાણ કરે છે અને વર્ષે લાખ રૂપિયા કમાણી કરે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખીડ ગામના ખેડૂત કનુ પટેલ પોતાના ખેતરમાં સિઝન પ્રમાણે અન્ય ખેતી પણ કરે છે. તેઓ છેલ્લા 9 વર્ષથી પોતાની જમીનમાં હળદર વાવી તેને પીસી પેકિંગ કરી વેચાણ કરવા સાથે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પોતાના ખેતરમાં ઉગેલી હળદરને સદગુરુ નામથી બ્રાન્ડ બનાવી વેચાણ કરે છે. તેમાં પણ છેલ્લા 7 વર્ષથી પાકનો સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ઉછેર કરે છે અને પોતાના ખેતરમાં ઉગેલી હળદરને બહાર કોઈ વેપારીને ન વેચીને જાતે જ તેને પીસીને તેનો પાવડર બનાવી પેકિંગ કરી વેચાણ કરે છે. સંપૂર્ણ પ્રાકૃતિક હળદર તેઓ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાંથી પ્રેરાઈને પોતાની સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક રીતે કરે છે. તેમાં હળદરની ખેતી પણ ખાટી છાશ અને વનસ્પતિ અર્કની પ્રાકૃતિક દવા છાંટી ઉછેર કરે છે. તેમના પિતા રામજીભાઈને ખેતીમાં નવીન પ્રયોગો કરવાનો શોખ છે અને તેમણે આણંદ બાજુના એક મિત્રથી પ્રેરાઈને 9 વર્ષ અગાઉ હળદરની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. સારું, હું 9 વર્ષથી હળદરનું વાવેતર કરું છું. પહેલા વર્ષથી 160 કિલો હળદર લાઈ બાફીને પાવડર કર્યો હતો. 160 કિલો પાવડર વેચ્યો તો 160 રૂપિયા, બીજા વર્ષે 180 રૂપિયા કર્યા, ત્રીજા વર્ષે મોંઘવારી વધતી જેમ હાલ મારી પાસે 250 રૂપિયા કિલો હળદર છે. હું કિલો 500નું પેકિંગ કરું છું. પાંચમા મહિનામાં વાવેતર કરું છું અને પહેલા મહિનામાં કાઢી જાતે જ સાફ કરી ધોઈ બાફી અને હળદર હું જાતે જ પાવડર તૈયાર કરું છું. એ સિવાયનું જે દેવાય એના વિશે શરૂઆત ઓર્ગેનિક આ તે પ્રાકૃતિક. છેલ્લા 2 વર્ષથી છેલ્લા 7 વર્ષથી હું પ્રાકૃતિક કરું છું. કોઈ બી દવા ખાતર વગર હું હળદર પકવું છું. વાતાવરણનું જે રીતના સેટિંગ હોય એ રીતના આપણું ઉત્પાદન મળી રહે છે. વીઘાનું 200 મણથી તે 700 મણ સુધી ઉત્પાદન લીધેલું છે આપણે. અને શરૂઆત કરી ક્યાંથી કરી? શરૂઆત આપણે કરી આણંદના એક મિત્ર જોડેથી માહિતી લઈને હળદરનું વાવણી કરી હતી. ત્યાર પછી બિયારણ લાયા, બિયારણ લાઈ વાવેતર કરી અને આ પ્રોસેસ ચાલુ કરેલી છે આપણે. હાલ 160 કિલોથી 4000 કિલો આપણે પહોંચ્યા છે. આપણે કોઈ વેપારીને માલ આપતા નથી, આપણા ઘરેથી જ પાર્ટી.